સુરત શહેરના લિંબાયત વિસ્તારમાં આવેલી મની ટ્રાન્સફરની દુકાનમાં હથિયાર બતાવી 2.75 લાખની લૂંટની ઘટનામાં ડીસીબી પોલીસે આરોપીને પકડવા માટે સફળતા મળી છે। પોલીસે આ ઘટનામાં 2 આરોપીને ઝડપી પાડ્યા છે। તેમજ આરોપીને પોલીસે રોકડા ₹24,000 તેમજ લૂંટના વપરાયેલા મોપેડ મળીને કુલ ₹94,000ની મત્તા કબજે કરી છે। સુરતના લિંબાઈ સ્થિત મંગલ પાંડે હોલ પાસે સચ્ચુલાઈ મોડિયા બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાન છે। 4 એપ્રિલના રોજ બપોરે 4 થી 5 વાગ્યાના અરસામાં તેઓની દુકાન પર 3 ઇસમો ઘૂસી આવ્યા અને સંચાલકના છાતી તેમજ લમડાના ભાગે પિસ્તોલ મૂકીને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી અને ટેબલના ખાનામાંથી 2.5 લાખથી પર વધુ રોકડ રકમ લૂંટીને ભાગી ગયા। લૂંટની આ ઘટનામાં સીસીટીવી ફૂટેજ પર સામે આવ્યા હતા, જેમાં 3 ઇસમો મોપેડ પર લઈને આવ્યા હતા અને લૂંટ કરીને ભાગતા નજરે ચડ્યા હતા। એટલું જ નહીં, લૂંટ કરીને ભાગતી વેળાએ લૂંટારૂઓની મોપેડ પર સ્લીપ મારી ગઈ, જ્યારે સંચાલક બહાર આવીને તેને પથ્થર મારી રોકતો હોવાનું દેખાયું। આ બનાવને જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસનો અધિકારીનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને પોલીસે આ બનાવમાં ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। આ ઘટનામાં આરોપીને પકડવામાં સુરત ક્રાઇમ બ્રાન્ચને સફળતા મળી છે। સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે આ ઘટનામાં લૂંટને અંજામ આપનાર 22 વર્ષીય સોનુ કુમાર દાનપલ વર્મા અને વેડ રોડ વિસ્તારમાં રહેતા અને ચાઇનીઝની લારી ચલાવતા 21 વર્ષીય અભિસિંગ સિંગ ઉર્ફે ચાઇનીઝ તેમજ બહાદુર સિંગને ઝડપી પાડવામાં આવ્યા। પોલીસે આરોપી પાસેથી 1 મોપેડ અને 24,000 રોકડા મળ્યા, 94,000ની મત્તા કબજે કરી હતી। ઝડપાયેલ આરોપી સોનુ કુમાર વર્મા ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। ભૂતકાળમાં તેની સામે સલાવતપુરા પોલીસમાં ઘડફોડ ચોરીનો ગુનો પણ નોંધાયો હતો। પોલીસે આરોપીની કડક પૂછપરછ કરતા જણાવ્યું કે સન્ની ઉર્ફે પ્રધાન ડિંડોલી વિસ્તારમાં આવેલ બેંક ઓફ બરોડાના ગ્રાહક સેવા કેન્દ્ર નામની દુકાનમાં પૈસા ટ્રાન્સફર કરાવવા માટે અગાઉ ગયો હતો। તે સમયે તેણે દુકાનમાં વધારે પ્રમાણમાં રૂપિયા જોયા, જેથી લૂંટ કરવાનો પ્લાન બનાવ્યો હતો। 4 એપ્રિલના રોજ દુકાનની આજુબાજુમાં રેકી કરી મોપેડ પર આવી સોનુ વર્મા, સન્ની પ્રધાન અને અભિષેક ચાઇનીઝ દુકાનમાં ઘૂસી સન્ની ઉર્ફે પ્રધાને સંચાલકના માથા પર પિસ્તોલ મૂકીને ટેબલના ખાનામાંથી રોકડા રૂપિયા લૂંટી અને ત્યારબાદ નાસી છૂટ્યા હતા। સુરત ક્રાઇમ બ્રાન્ચના PI લલિત વગડિયાએ જણાવ્યું કે અગાઉ સલાવતપુરા વિસ્તારમાં આવેલી મહાલક્ષ્મી દુકાનમાં ડિસેમ્બર મહિનામાં 51 લાખની ચોરી થઈ હતી, જેમાં 1 આરોપી સોનુ વર્મા ઉત્તર પ્રદેશથી ધરપકડ કરવામાં આવી। આ જ આરોપી જેલમાંથી છૂટી લિંબાયતમાં લૂંટને અંજામ આપ્યો હોવાની માહિતી મળતા જ આરોપીને પાંડેસરા વિસ્તારમાંથી 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા। આ ઘટનામાં સન્ની પ્રધાન નામનો ઇસમ માસ્ટર માઇન્ડ છે, તેને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે।